હા દ્વારકાધીશ, દ્વારકાપુરીમાં આવવાનું આગમન તો આપ અંતર્યામી છો, સાથ સાથ જાણો છો અને મારા મુખે સાંભળવા માંગો છો. પરંતુ એ જાણવા પહેલા આપ એ જણાવો કે આપને કપાળે આ પાટો શાનો બાંધ્યો છે? હા ભક્તરાજ, આ પાટો બાંધવાનું કારણ એક જ છે કે મારો પ્રેમી ભક્ત અજમલ, મારો પ્રેમી ભક્ત મને પ્રેમ સહિત લાડુ જમાડી રહ્યો હતો. લાડુ જમાડતા જમાડતા એ ભક્તની શ્રદ્ધા તૂટી અને એમ થયું કે આ પથ્થરની મૂર્તિમાં ભગવાનનો વાસ નહીં હોય, એટલા માટે એ ભક્તે લાડુનો ઘા કર્યો અને એ લાડુ મારા કપાળમાં વાગ્યો અને લાડુ વાગવાથી મને લોહી નીકળ્યું, એટલા માટે મેં પાટો બાંધ્યો છે ભક્તરાજ. અને દ્વારકાધીશ, આપ શું કહો છો? એક લાડુ માનનાર ભક્તને આપ પ્રેમી ભક્ત કહો છો, તો એ પ્રેમી ભક્ત બીજો કોઈ નહીં પણ હું છું, મને ક્ષમા કરો. નહીં અજમલ, નહીં ભક્તરાજ, પાટો બાંધવાનું બીજું પણ કારણ છે. આ મૃત્યુલોકના માનવીઓને એમ થતું હશે કે પથ્થરની મૂર્તિમાં ભગવાનનો વાસ નથી, એટલા માટે મેં વાતો બાંધ્યો છે. માટે ભક્તરાજ, કહો કે તમારું આ દ્વારકાપુરીની અંદર કેમ આગમન થયું? હા દ્વારકાધીશ, આપ મારા મુખે જો સાંભળવા માંગતા હો તો સાંભળો, કારણ કે મારે શેર માટીની ખોટ છે, મારે ઘેર પુત્ર નથી, માટે શેર માટીની ખોટ પૂરી કરવા માટે હું આપને દ્વારે આવ્યો છું પ્રભુ, માટે મને પુત્ર પ્રાપ્તિનું વરદાન આપો. અવશ્ય મારા પ્રેમી ભક્ત, ખરેખર તારી શ્રદ્ધા, તારો વિશ્વાસ, તારી ભક્તિ, તારો ભાવ એક પાપી પૂજારીના કહેવાથી તે સમુદ્રની અંદર કૂદકો મારી દીધો ભક્તરાજ, અને ભક્તને આધીન ભૂદરો સદાય રહ્યો છે. માટે ભક્તરાજ સાંભળ, હું તને આ પહેલી દાડીનો પુષ્પ આપું છું. પહેલી દાડીના પુષ્પ તમને સેવા કરીને નવમાસ પહેલી દાડીનું તું પુષ્પ લઈ જા અને એ પુષ્પને નવ માસ સુધી ફારડામાં રાખી અને હૃદયપૂર્વક એની સેવા કરજે અને નવે માસે તારી ઘરે પુત્રની પ્રાપ્તિ થશે અને એ પુત્રનું નામ તું વિરમદેવ રાખજે. અવશ્ય કૃષ્ણ, આ દાડીની અમે હૃદયપૂર્વક નવ માસ સુધી પૂજા કરશું અને એ પુત્ર થતા એમનું નામ વિરમદેવ એવું જરૂર રાખશું. પણ અરે ભક્તરાજ, ભક્તરાજ હજુ પણ કહેતા અટકાઈ જવાનું શું કારણ છે? ભક્તરાજ, આજ તો હું અતિ પ્રસન્ન છું. તમારી જે મનોકામના હોય, જે કામના લઈને તમે મારે દ્વારે આવ્યા છો, એ તમામે તમામ તમારી મનોકાર્ય પૂરા થશે. માટે ભક્તરાજ કહો, હજી અટકાઈ જવાનું કારણ શું છે? હા, પણ કહેતો અટકાઈ જવાનું કારણ એ છે કે જો આપ મને વચન આપતા હો હું વાત કરું. અરે ભક્તરાજ, આજ મારા એક નહીં પણ અનેક વચન છે ભક્તરાજ, માટે આપ વાત કરો. હા કાર્ય ઠાકોર, જો આપ વચન આપી ચૂક્યા હો તો આપ જાણો છો કે અમારી આ મારવાડ ધરતીની અંદર ભૈરવ નામનો રાક્ષસ વસી રહ્યો છે. એ રાક્ષસના ત્રાસથી માનવ પશુ પક્ષી ત્રાહિમામ પોકારી